બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના 62મા પરિનિર્વાણ દિન નિમિત્તે દેશભરમાં સંગઠનો દ્વારા તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. રાજકોટ શહેરના વિવિધ દલિત સંગઠનો દ્વારા બાબા સાહેબના નિર્વાણ દિન નિમિત્તે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના જિલ્લા ગાર્ડન ચોક ખાતેથી શરૂ થયેલી આ કેન્ડલ માર્ચ હોસ્પિટલ ચોકમાં આવેલી પૂર્ણ થઈ હતી, જ્યારે બીજી તરફ ઉપલેટામાં નગરપાલિકા અને દલિત સમાજ દ્વારા બાબા સાહેબ આંબેડકરની હારતોરા કરવામાં આવ્યા હતા. આ તકે પંચાયત પ્રમુખ, પાલિકા પ્રમુખ, દલિત આગેવાનો સહિતનો દલિત સમાજ ઉપસ્થિત રહ્યો હતો. ઉપલેટા નગરપાલિકાના બધા સભ્યો, ગ્રામજનો, દલિત સમાજ બધો અને તાલુકા પંચાયતના પ્રમુખ બધા એ ખૂબ સારી રીતે ભાગ લીધો હતો અને ઉપલેટા નગરપાલિકા દ્વારા નવનિર્માણ દિવસની ખૂબ સારી રીતે ઉજવણી કરવામાં આવી હતી. અને આમ જોઈએ તો ડૉક્ટર ભીમરાવ દલિત સમાજ માટે ખૂબ સારું એવું કાર્ય કરી ગયા છે અને દલિત સમાજ માટે ડૉક્ટર ભીમરાવે ખૂબ જ સુવિધા અને લોકોને લાભદાયી નીવડે એવા પ્રોજેક્ટો અને બધું એમના એ સમાજ માટે ખૂબ સારું કર્યું હતું. પણ દલિત સમાજ આજે સરકારના કારણે એ બધા એના થી વંચિત રહે છે. બહુ જ દુઃખની વાત છે, કારણ કે જેટલી સુવિધા અને જેટલો સપોર્ટ મળવો જોઈએ એ સમાજને, એ સરકાર દ્વારા કોઈ પણ જાતનો સપોર્ટ મળતો નથી. એ ખૂબ જ દુઃખજનક વાત છે. ઉપલેટા નગરપાલિકા દ્વારા, ઉપલેટા દલિત સમાજ દ્વારા ભારત બંધારણના ઘડવૈયા એવા શ્રી બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની નિર્વાણ દિન 63મી પુણ્યતિથિ ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ. જય ભીમ, નમો બુદ્ધાય. અમે 18 એપ્રિલ 1939ના રોજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જિલ્લા ગાર્ડન ચોકમાં આવેલા અને આ ચોકની અંદર મેઘવાળ સમાજ સાથે સભા લીધેલી એ ચોકમાં આજ અમે 6 ડિસેમ્બરના દિવસે અહીંયા કેન્ડલ માર્ચનું આયોજન કરેલ છે અને અમે સમસ્ત દલિત સમાજ અહીંથી જિલ્લા ગાર્ડન ચોકથી કેન્ડલ માર્ચ દ્વારા તમામ રાજકોટના રાજમાર્ગોમાં અને હોસ્પિટલ ચોક સુધી પહોંચી અને ત્યાં અમે પૂર્ણ વિરામ કરશું.